અને દુનિયાની મહત્વપૂર્ણ ખબરો બાદ તમારી જે ખબરો જાણવી છે એ ખબર કોરોના ટોપ 10ની ગુજરાતમાં સતત આંકડાઓ વધી રહ્યા છે દેશમાં દુનિયામાં તો શરૂઆત કરીએ કોરોના ટોપ 10ની રાજ્યમાં કોરોના 580 નવા પોઝિટિવ કેસ 18 દર્દીઓના મૃત્યુ 532 દર્દીઓ કોરોનાને બાદ પણ આપી રાજ્યમાં કોરોના કુલ 30158 પોઝિટિવ કેસ નોંધાયા અમદાવાદમાં કોરોના 219 નવા પોઝિટિવ કેસ સુરતમાં 182 વડોદરામાં 45 રાજકોટમાં 13 ગાંધીનગરમાં 14 અમરેલીમાં 5 કેસ સામે આવ્યા ભરૂચ જિલ્લામાં 12 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 13 કેસ પોઝિટિવ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 192 પર કોરોના નવા દર્દીઓને સારવાર માટે કોવિડ હોસ્પિટલ ખસેડાયા સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના નવા 25 કેસ નોંધાયા છે પલસાણમાં 10 ઓલપાડમાં 5 કામરેજમાં 4 ચોર્યાસીમાં 3 માંગરોળમાં 2 બારડોલીમાં 1 જિલ્લામાં કોરોનાના આંક પહોંચ્યો 448 ને પાર મહેસાણામાં વધુ 6 કેસ નોંધાયા 2 વૌચરાજી વિસ્તારમાં 3 કડીમાં 1 નાની કડી વિસ્તારમાં નોંધાયો દર્દીના પરિવારને ક્વોરન્ટાઇન પણ કરાયા પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 5 નવા કેસ નોંધાયા પાટણ સિટીમાં 2 શંકેશ્વરમાં 2 સિદ્ધપુર સિટીમાં કોરોનાનો 1 કેસ કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા જામનગરમાં વધુ 2 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે વાઘેરવાડામાં રહેતા 24 વર્ષીય યુવાન કોરોનાથી સંક્રમિત તો લાલપુરમાં પટેલ સમાજ સાથે રહેતા 38 વર્ષીય યુવાનને કોરોના કુલ કેસની સંખ્યા 176 પર પહોંચી વડોદરાના પાદરામાં કોરોના વાયરસનો કહેર પાદરામાં આજે વધુ 6 કેસ પોઝિટિવ પાદરામાં કોરોનાનો આંક પહોંચ્યો 75 પર વિશ્વવ્યાપી મહામારી કોરોના વચ્ચે વધુ એક ચિંતાના સમાચાર ડબ્લ્યુએચઓની માહિતી અનુસાર કોરોના દર્દીઓની સારવાર માટે દુનિયાના ઘણા દેશોમાં વર્તાઈ રહી છે ઓક્સિજનની તંગી આગામી દિવસોમાં 120 જેટલા દેશોમાં ઓક્સિજન સિલિન્ડર મોકલવાની તૈયારીઓ હાથ ધરાઈ દેશમાં 15 જુલાઈ સુધી તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરાઈ સિવિલ એવિએશન મંત્રાલયે નિર્ણય લીધો કોરોનાના કારણે 30 જૂન સુધી ફ્લાઇટ રદ હવે વધુ 15 જુલાઈ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ રહેશે